અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 38 દોષિતોને ફાંસી આપતો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા રાજકોટની જેલમાં ટ્રિપલ હત્યાના આરોપીને ફાંસી આપવામાં આવી હતી. તે ઘટના તાજી થઈ છે. 33 વર્ષ પહેલા ગુજરાતમાં છેલ્લી ફાંસી આપવામાં આવી તે રાજકોટની જિલ્લા જેલ 127 વર્ષ જૂની છે. રાજકોટની જિલ્લા જેલમાં 1989માં વેરાવળના શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી. રાજકોટમાં જ્યારે શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી ત્યારે તેને ફાંસી આપવા પુનાથી શલ્લાદને બોલાવવામાં આવ્યો હતો. 17 ઓક્ટોબર 1980ના દિવસે બનેલી આ ઘટના બાદ 1981માં અદાલતે શશિકાંત માળીને ફાંસી આપવાનો હુકમ ચુકાદો આપ્યો હતો. ફાંસીના હુકમ સામે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવામાં આવી હતી. 8-1 વર્ષ સુધી આ કેસ જુદા જુદા સ્તરે ચાલતી રહી હતી. અંતે શશિકાંત માળીનું ડેથ વોરંટ નીકળ્યું હતું. શશિકાંત માળીને રાજકોટ જેલમાં રખાયો હતો અને રાજકોટ જેલમાં ખાસ બનાવાયેલી ફાંસી ખોલી ઊભી કરવામાં આવી હતી. રાજકોટની જેલમાં ડિસેમ્બર 1989માં શશિકાંતને અંતે ફાંસી અપાઈ હતી. રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગુજરાતમાં છેલ્લી ફાંસી આપવામાં આવી હતી. હાલ જેલમાં આ જૂની ફાંસી ખોલી છે. રાજકોટ સેન્ટ્રલ જેલ અધિક્ષકના જણાવ્યા મુજબ જિલ્લા જેલમાં એક નાની ચાલીની અંદર બાદ ફાંસી ખોલી છે અને તેને મોટા ભાગે બંધ જ રાખવામાં આવે છે. સરકારની સૂચના મુજબ હેરિટેજમાં રૂપમાં ફાંસી ખોલીની જાળવણી કરવામાં આવી રહી છે.